નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. સેના દ્વારા શ્રીનગરમાં ઘણી જગ્યાએ આતંકી વિરુદ્ધ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ જમ્મુ પહોંચી ગયા છે. અહીંયા રાજનાથસિંહ રાજગૌરીના ત્યાં શહીદ થયેલા 500 જવાનોને શ્રદ્ધાંજલિ આપશે. આ પહેલાં જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજસિંહે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે જ આર્મી ચીફ જનરલ મનોજ પાંડે પણ જમ્મુ જવા રવાના થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર મિત્રો, આપને જણાવી દઈએ કે રાજગૌરી ત્યારે ઘાયલ જવાનોને હોસ્પિટલ સારવાર હેઠળ છે. રાજનાથસિંહ ઘાયલ જવાનોને પણ મળી શકે છે. આપને જણાવી દઈએ કે આ ઘટના બાદથી ભારતીય સેના આતંકીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે. જોકે મિત્રો, મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે આ એપિસોડમાં બારારબુલમાં ત્યારે રાજૌરીમાં ત્યારે એક એક આતંકી માર્યા ગયા છે. હાલ આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે બારામુલ્લામાં 48 કલાકમાં આતંકીઓ સાથે આ બીજી યાત્રા પણ છે. ત્યારે મિત્રો, આજના માટે આટલું જ. અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.